नमस्कार, सिटी न्यूज માં આપનું સ્વાગત છે. હું છું હિનલ સોલંકી. એક નજર આજના મુખ્ય સમાચાર પર. સિટી બસ રેલવે સ્ટેશન વિસ્તારમાં ક્યાં ઊભી રાખવી એની જટિલ સમસ્યા. સિટી બસના કર્મચારીઓ અને રિક્ષા ચાલકો આમને સામને. દિવાલ તોડવામાં આવતા રિક્ષા ચાલકોની લાગણી દુભાઈ. સર્કલ નાનું કરવામાં આવે તો સિટી બસની પાર્કિંગની સમસ્યાનો અંત આવે. વાલિયાના કલસાડ ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગર ફરાર. વાલિયા પોલીસે રૂપિયા 3,25,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો. અંકલેશ્વરના નવા હરિપુરા ગામે 35 લાખના બે પ્રકલ્પના કામોનું લોકાર્પણ કરતા સહકારમંત્રી ઈશ્વરસિંહ પટેલ. 14 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. પ્રાથમિક શાળામાં સાયન્સ લેબ અને પુસ્તકાલયને ખુલ્લું મુકાયું. ભરૂચ નગરમાં સિટી બસ સેવા શરૂ થવાના બીજા દિવસે સિટી બસના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાર્કિંગ બાબતે સમસ્યા ઊભી થઈ હતી. એક તબક્કે રિક્ષા ચાલકો અને સિટી બસના કર્મચારીઓ આમને સામને આવી જતા વાતાવરણ ગરમાયું હતું. ગતરોજ તારીખ 5 જૂનના દિવસે ભરૂચ નગરની સિટી બસ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે સિટી બસોને ક્યાં પાર્ક કરવી તે અંગેની સમસ્યા ઊભી થઈ હતી. સિટી બસ પાર્ક કરવા અંગે દિવાલ તોડવામાં આવતા રિક્ષા ચાલકો ઉશ્કેરાયા હતા. રિક્ષા ચાલકો અને સિટી બસના કર્મચારીઓ વચ્ચે તીખી રકઝક અને બોલાબાલી પણ થઈ હતી. અત્રે નોંધવું રહ્યું કે વર્ષોથી તંત્ર દ્વારા રિક્ષા ચાલકો માટે રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે ટ્રેનોમાંથી ઉતરતા મુસાફરોની સગવડ અને રિક્ષા ચાલકોની રોજીરોટી માટે આ સ્ટેન્ડ મહત્વનું છે. સાથે જ સિટી બસમાં પણ મુસાફરોની સંખ્યા વધે તે માટે રેલવે સ્ટેશન પાસે પાર્કિંગ હોવું જરૂરી છે. આવા સમયે ભરૂચના રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટું સર્કલ આવેલું છે. આ સર્કલ તેમજ નગરમાં આવેલ અન્ય સર્કલોના પગલે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. સાથે જ નાના મોટા અકસ્માતોના બનાવો પણ બને છે. આ સર્કલો નાનું કરવા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, પણ તેના અમલની શરૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ અગમ્ય કારણોસર નગરના સર્કલો, જેમાં રેલવે સર્કલનો પણ સમાવેશ થાય છે, તેમને નાનું કરવાનું કામકાજ પડતું મુકાયું હતું. હજી પણ રેલવે સ્ટેશન સહિતના માર્ગો પર અતરાયરૂપ સર્કલો જો નાના કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાથી માંડીને અનેક સમસ્યાઓનો અંત આવે તેમ જણાઈ રહ્યું છે. વાલિયા તાલુકાના કરસાળ ગામની સીમમાંથી 3,25,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયાના કરસાળ ગામમાં રહેતો પ્રતિક વિષ્ણુભાઈ રણા ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરી રહ્યો હોવાની બાતમી વાલિયા પોલીસ મથકમાં PI SK ગામિતને મળતા તેઓએ સ્ટાફ સાથે કરસાળ ગામની સીમમાં રેડ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જો કે બુટલેગર પ્રતિક રણા ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 3,25,000ની કિંમતના વિદેશી દારૂની 1,668 નંગ બોટલ કબજે કરી ફરાર પ્રતિક રણા વિરુદ્ધ ગુન્હો નોંધી તેને ઝડપી પડવાના ચક્ર ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા ગામે રવિવારના રોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂપિયા 35 લાખના ખર્ચે થયેલા બે પ્રકલ્પના કામોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી. અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રૂપિયા 14 લાખના ખર્ચે નિર્માણ પામેલ ગ્રામ પંચાયત ભવનની લોકાર્પણ વિધિ ઉપરાંત ગામની પ્રાથમિક શાળામાં શ્યામા પ્રસાદ મુખર્જી ઉર્બન યોજના અંતર્ગત રૂપિયા 20 લાખના ખર્ચે વિજ્ઞાન પ્રયોગશાળા અને પુસ્તકાલયનું અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરત પટેલ, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, સંકેત પટેલ તેમજ ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્ય અને પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ એ 14 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. એની સાથે સાથે ટ્રાફિક શાળાની અંદર 1-8ના ધોરણના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન પ્રયોગશાળાનું પણ બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે લાઇબ્રેરી પણ, જેથી બાળકો આ પુસ્તકો વાંચી શકે એના માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે. એનું મકાન 20 લાખનું બનાવવામાં આવ્યું છે. આમ કુલ મળીને 35 લાખ રૂપિયાના ખર્ચે આ બંને બિલ્ડિંગ બનાવીને આજે આ બંને લાઇબ્રેરી, પ્રયોગશાળા અને ગ્રામ પંચાયત બિલ્ડિંગનું
ઉદ્ઘાટન કરવામાં આવશે। कोरोना महामारी ना दिवसों दरमियान ज्यां दर्दीओने अने तेमना सगा संबंधीओने हॉस्पिटल खाते अवरजवर करवामां अत्यंत मुश्किली पड़ती हती तेवा समये मफत सेवा आपनारा रिक्षा चालकोनुं सन्मान करवामां आव्युं हतुं। कोरोनाना भयथी सगा संबंधी पण दर्दीने मददे आववा आनाकानी करता जोवा मळ्या हता। आ समये 108 इमरजन्सी सेवानी एम्ब्युलन्स पण व्यस्त जणाती हती। આવા કપરા સમયે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ દ્વારા સમાજના હિતમાં એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને સેવા આપવામાં આવી હતી, જેમાં 10 જેટલી ઓટો રિક્ષા ચાલકોએ કોરોના કે અન્ય નાના મોટા રોગના દર્દીઓને તેમના નિવાસ સ્થાનેથી દવાખાને નિઃશુલ્ક લાવવા અને લઈ જવાની સેવા શરૂ કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું। તમામ 10 ઓટો રિક્ષાનો નિભાવ ખર્ચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલ ચૂકવશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં 7 એપ્રિલ 2021 રોજથી એમ્બ્યુલન્સ જેવી સેવા માટે 10 ઓટો રિક્ષા શરૂ કરવામાં આવી હતી, જે સેવા આજ દિન સુધી અવિરતપણે ચાલી રહી છે, જેમાં ચાલતી રાત દિવસની સેવા દરમિયાન અત્યાર સુધી 80થી વધુ દર્દીઓને તેમના નિવાસ સ્થાનેથી દવાખાને લાવવા લઈ જવાની સગવડ આપવામાં આવી હતી। આવી સેવાથી પ્રભાવિત થઈને ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ ગોકુલ ભરવાડ, મંત્રી આરીફભાઈ તેમજ દીપક પટેલ સહિતના મહાનુભાવોએ ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસે હાજર રહીને દેશભરમાં ઉદાહરણરૂપ બનેલ અને એમ્બ્યુલન્સ જેવી સેવા આપવા બદલ 10 ઓટો રિક્ષા ચાલકોને અને જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના હોદ્દેદારને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા હતા। ઓટો રિક્ષા ચાલકો આર્થિક રીતે ભલે પાછળ હોય પરંતુ મન અને શરીરથી મક્કમ હોવાથી આવી કપરી સેવામાં પણ અત્યાર સુધી એક પણ રિક્ષા ચાલકને કોરોનાનો ચેપ લાગ્યો નથી। જે રિક્ષા ચાલકોએ લોકોને લોકડાઉન વખત કોરોનાની મહામારીમાં એમ્બ્યુલન્સની જગ્યાએ સંપૂર્ણ રીતે સેવા આપી છે, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન આજે તમામ રિક્ષા ચાલકોને ડ્રાઈવરોને સન્માનપત્ર આપી અને એ લોકોનું આજે માન મર્યાદા રાખી અને ભરૂચની અંદર સારું કામ કર્યું છે એ ગુજરાત ફેડરેશન અમને બતાવે છે। પણ જે સરકાર તરફથી સેવા નથી અપાતી એવી સમગ્ર ગુજરાતની અંદર એમ્બ્યુલન્સ કોરોનાને મહામારીના દર્દીઓને સંપૂર્ણ રીતે રિક્ષા ચાલકોએ સેવા આપી છે અને આજે રિક્ષા ચાલકોના હેતની હેત અને રિક્ષા ચાલકોના આનંદ માટે સામાન્ય સન્માનપત્ર આપ્યું છે। જય ભારત રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા આજે ગુજરાત રાજ્ય ફેડરેશનના હોદ્દેદારો અને અમારા જયંતિભાઈ ગુજરાત રાજ્ય ફેડરેશનના પ્રમુખ છે એ અમને આજે ભરૂચના રિક્ષા ચાલકોને અને ભરૂચ યુનિયનનું સન્માનપત્ર આપવા આવ્યા છે, એમનો બહુ બહુ આભાર માનીએ છીએ અમે લોકો અને અમે લોકો આવી રીતે કામ કરશું અને ગુજરાત રાજ્ય ફેડરેશનનું અમે નામ બનાવીશું એવી જ અમારી પ્રતિજ્ઞા અને ઈચ્છા બી છે અને આગળ બી અમે એવું કામ કરતે રહીશું। વલિયા તાલુકાના કોંઢ ગામમાં એક શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે તસ્કરો અંબિકા જ્વેલર્સમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરીમાં વપરાયેલ ઇકો કાર અંકલેશ્વરના ગળખોલ પાટિયા પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસમણી ગામમાં રહેતા પ્રકાશ સોનીની વાલિયા તાલુકાના કોંઢ ગામે આવેલ શોપિંગ સેન્ટરમાં અંબિકા જ્વેલર્સમાં ગત તારીખ 2 જૂનના રોજ ઇકો કાર લઈને આવેલા તસ્કરો 1 લાખ ઉપરાંતની ચાંદીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર અંકલેશ્વરના ગળખોલ પાટિયા પાસેના બ્રિજ નીચેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી। શહેર પોલીસે ઇકો કારની તપાસ કરતા આ કાર બારડોલી પાસેના મહુવાથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેઇનો લાઈફ સાયન્સ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના સંચાલકો અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેઇને લાઈફ સાયન્સ કંપની ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે પૂનમ કંપની ડાયરેક્ટર શૈલેષભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કંપનીના માલિક કલ્પેશ કોઠિયા તેમજ કંપનીના કર્મચારીઓ અને કામદારોએ કંપની પ્રીમાઇસિસમાં વૃક્ષારોપણ કર્યું હતું। હું શૈલેષ પટેલ આજ રોજ 5 જૂનના રોજ વૃક્ષારોપણ પર્યાવરણ દિવસે અહીંયા રેન લાઈફ સાયન્સમાં સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું। કંપનીના વર્કરો મેનેજમેન્ટ થકી વૃક્ષારોપણનું સરસ મજાનું આયોજન કર્યું છે, એનો મને એક લાભ મળ્યો। હું બહુ ખુશી આનંદ અનુભવું છું કે આવું એક કામ સારું એવું કર્યું છે અને 50 થી 60 વૃક્ષારોપણનું આજે
कंपनी तरफ थी सारू एवं काम करू छे ए बदल हूँ कंपनी भी आभारी छू, पत्रकार टीम भी आभारी छू और आवाज कार्यो आ कंपनी तरफ थी रेग्युलर थता रहे एवी गेस्ट तरीके हूँ शुभेच्छा पाठू। नवीपुर पासे होटल प्रिंस पासे ट्रक पलटी खाता अकस्मात सर्जायो, अकस्मात ने पगले ट्राफिक जामना दृश्य सर्जाया। मळती माहिती मुजब नेशनल हाईवे नंबर 48 ऊपर नबीपुर नजीक आवेल होटल प्रिंस पासे एक ट्रक पलटी खाता अकस्मात सर्जायो हतो। वडोदरा तरफथी एक ट्रक लाकडाना बॉक्स भरीने सूरत तरफ जई रह्यो हतो। ते वेळाए नबीपुर नजीक आवेल प्रिंस होटल पासे ट्रकी पलटी मारता अकस्मात सर्जायो हतो। ट्रक पलटी मारता लाकडाना बॉक्स रोड ऊपर पथराया हता, जेने लईने ट्राफिक जामना दृश्य पण सर्जाया हता। अकस्मातने पगले कोई जानहानिना अहेवाल प्राप्त थया नथी, परंतु ट्रक ने मोटू नुकसान થવા પામ્યું હતું। શીખ સમુદાયના ગુરુ અર્જન દેવજીના શહીદ દિન નિમિત્તે જંબુસર તાલુકાની પીઆઈ કંપનીમાં નોકરી કરતા શીખ સમુદાય દ્વારા જંબુસર એસટી ડેપો સર્કલ પાસે મફત સરબત જનતાને વિતરણ કરાયું। ત્યારબાદ વિતરણમાં હિન્દુ મુસ્લિમ શીખ સમાજના યુવાનો જોડાઈને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભારત દેશમાં એકતામાં અનેકતાના દર્શન થાય છે તે પ્રમાણે શીખ સમુદાયના ગુરુ અર્જન દેવનો જન્મ 15 એપ્રિલ 1563 ને પંજાબમાં થયો હતો। તેઓ શાંત અને વિનમ્ર સ્વભાવના હોય લોકો તેમનાથી આકર્ષિત થતા હતા। શહીદો કે સરતાજ ભક્તોના વાલા અર્જન દેવનું બચપણ તેમના નાના શ્રી ગુરુ અમરદાસજીની દેખરેખમાં થયું હતું। નાનાજી પાસેથી ગુરુમુખી જ્ઞાન લીધું, આ સહિત સંસ્કૃત ગણિત દેવનાગરિકનું જ્ઞાન લીધું। ગુરુ અર્જન દેવમાં ગુણ જ્ઞાનનો ભંડાર હતો, તેથી રામદાસજીએ ગુરુ ગાદી પર પ્રસ્થાપિત કર્યા। તેઓએ ગુરુ ગાદી સંભાળતા જ સામાજિક કલ્યાણ કાર્યો કર્યા અને આદિ ગ્રંથની રચના કરી। દુઃખમાં પ્રભુની વિરુદ્ધ જઈને ધૈર્ય ગુમાવવું નહીં અને નિરાકારની આજ્ઞામાં રહેવું તેવો સંદેશ આપ્યો। તેરા ભાણા મીઠા લાગે, હરનામ પદાર્થ નાનક માંગે અને શીખ સમુદાય સચ માટે કુરબાન થવા નિરાકારનો હુકમ માને છે, એનો સ્વીકાર કરે છે તેવું ઉદાહરણ આપ્યું। તેઓ 30 મે 1606 નદીમાં સમાઈ ગયા, જ્યાં જ્યાં શીખ સમુદાય રહે છે ત્યાં પૂરા ભારતભરમાં શહીદ દિન મનાવવામાં આવે છે। આજે જંબુસર નગરના એસટી ડેપો પાસે સરવનસિંહ, સુરજીતસિંહ, સુખદેવસિંહ, સુખરાજસિંહ, અજીતસિંહ દ્વારા મફત સરબતનું વિતરણ વાહન ચાલકો તથા રાહદારીઓને માટે કરાયું હતું ને શહીદ દિન મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો જોડાઈને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। आज हम लोग पहली बार जम्बूसर में, मतलब पिछले साल से हम लोग काम कर रहे हैं इधर पीआई के अंदर, तो इस बार हमारा टाइम लगा था, चलो इस बार हम लोगों ने सब मिलके जितने भी 10-20-50 आदमी हैं सिख के, सब ने मिलके कुछ अपना चंदा इकट्ठा करके आज का जो त्यौहार है गुरु अर्जन देव की शहादत है वो इधर जम्बूसर सिटी में बस स्टैंड के सामने जो वो मना रहे हैं। हर एक जगह पे ऐसा ही होता है, भाई को इंडिया में रह रहा या बाहर रह रहा, जिधर आदमी काम करता है कोई ना कोई त्यौहार आता है। गुरु नानक जयंती, गुरु गोविंद सिंह जयंती है, जैसे आएगी उसी हिसाब से ही जहाँ भी कोई रहता है उधर ही वो त्यौहार मना लेते हैं इकट्ठे होकर 10-20 जितने भी है। एक गुरु नानक साहब ने मार्ग दिखाया हुआ है, ये लंगर लगाने लंगर की प्रथा जो वो सबसे पहली बार गुरु नानक साहब ने चलाई थी, तो बस ऐसे चलते चलते जो भी है जहाँ भी कोई रहता है उधर ही कोई जेड़ा जो त्यौहार यहाँ पे रहते आएगा उधर ही वो मना लेते हैं। वाहेगुरु जी का खालसा, वाहेगुरु जी की फतेह। ભરૂચમાં રસીકરણની કામગીરી ઝડપી બનાવવા માટે નગરપાલિકા હવે વેક્સિન એટ યોર ડોર સ્ટેપ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જો 25 વધારે લોકો રસી લેવા માંગતા હશે તો તેમને ઘરે આંગણે વેક્સિન મૂકી આપવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા 45 કે તેથી વધુ ઉંમરના શહેરીજનોને ઘર આંગણે કોરોના વેક્સિન મળી રહે તે માટે શુક્રવારથી વેક્સિન એટ યોર ડોર સ્ટેપ પહેલ શરૂ કરાઈ છે। વેક્સિન કેન્દ્રો ઉપર લાઇન લગાવવાની કે સમય પસાર કરવામાંથી લોકોને મુક્તિ મળી છે। સરકાર કે તંત્ર ચૂંટણી કે પોલિયોની જેમ બૂથ લેવલ ઉપર કોરોના વેક્સિનની ડ્રાઈવ હાથ ધરે સહિતના અનેક સવાલો તેમજ સુઝાવો લોકોએ કર્યા હતા। વેક્સિન માટે લાગતી લાઇનો કે લોકોને પડતી અગવડો દૂર કરવા સાથે સમય બચાવવા ભરૂચ પાલિકાએ હવે કોલ કરો અને તમારા ઘરે આંગણે રસી મેળવવાની નવી પહેલ શરૂ કરી છે। પાલિકા વિસ્તારમાં કોઈપણ ફળિયા, ફ્લેટ, શેરી, સોસાયટી કે સ્થળે 25 કે તેથી વધુ લોકો વેક્સિન માટે તૈયાર હશે તો પાલિકાએ આ માટે નિયુક્તિ કરેલા 3 ટીમ લીડરને કોલ કરવાના રહેશે। શહેરમાં વેક્સિન તમારા ઘર આંગણે સુવિધાનો લાભ લેવા 25 કે તેથી વધુ લોકો હોવા ખૂબ જરૂરી છે, જેઓએ આ અંગે ટીમ લીડર કલ્પનાબેન ઉપાધ્યાય જેમનો મોબાઈલ નંબર 9574007010, અમર પટેલ જેમનો મોબાઈલ નંબર 9574007014,
અને કમલેશ ગૌસ્વામી જેમનો મોબાઈલ નંબર 9570407040નો સંપર્ક કરવાનો રહેશે. ભરૂચ નગરપાલિકાની અંદર ભરૂચ નગરપાલિકામાં આવતા બૂથ જે ઇલેક્શન દરમિયાન જે બૂથ આવે છે એ બૂથની યાદી લઈને એની અંદરથી જે 45 વર્ષની ઉપરના લોકોનો એક સ્લોટ તૈયાર કરવામાં આવે છે, એમના ઘરે જવામાં આવે છે, એમના ઘરે જઈને એમને કહેવામાં આવે છે કે કોઈ રસીકરણમાં બાકી હોય તો રસી વહેલી તકે નજીકના રસી કેન્દ્ર પર લેવડાવી દે, અને ત્યારબાદ અગર એ વિસ્તારના લોકો 45ની ઉપરના લોકો જો 25-30 લોકો એકસાથે જો ભેગા થાય તો એમની માટે બી અમે વૈકલ્પિક ગોઠવણ કરીને આપી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા આ ડ્રાઈવ છેલ્લા 5 દિવસથી ચલાવી રહી છે. ભરૂચ નગરમાં આવતા દરેક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવે છે. માટે સુરક્ષિત રહીએ, વહેલી તકે વેક્સિન લઈએ, વેક્સિન જ એક ઉપાય છે આ કોરોનાને હરાવવા માટેનો. આભાર. તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લાના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સાંસદ સીઆર પાટીલ, વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વ્રજરાજ કુમારજી મહારાજ વલ્લભ યુથ ફાઉન્ડેશનના અગ્રણીઓ વગેરેની ઉપસ્થિતિમાં ગુજરાતના વિવિધ 9 જેટલા સ્થળો માટે વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ફાળવાયેલા પીએસસી ઓક્સિજન પ્લાન્ટની વર્ચ્યુઅલ રીતે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા તેમજ જિલ્લાના અગ્રણી ઘનશ્યામ પટેલ, તિલકવાડા આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આરજે રંજન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા પીએસએ પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તિલકવાડા ખાતે યોજાયેલા પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરતા જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણાએ જણાવ્યું હતું કે વલ્લભ યુથ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં 9 જગ્યાએ પીએસસી ઓક્સિજન પ્લાન્ટના વર્ચ્યુઅલ લોકાર્પણના કાર્યક્રમમાં તિલકવાડા આરોગ્ય કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની સખત જરૂરિયાત રહે છે. દર મિનિટે 160 લિટર લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કરતો આ પીએસએ પ્લાન્ટ દર્દીઓની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક થશે. તેઓએ વધુમાં ઉમેર્યું કે આ અગાઉ પણ તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાદા જમ્બો સિલિન્ડરનો ઉપયોગ કરાતો હતો. થોડા દિવસો અગાઉ 200 લિટરની 2 ટેન્ક પણ મળી હતી, પરંતુ આ ઓક્સિજન પ્લાન્ટ આવવાથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તૈયાર કરાયેલા 40 બેડ પરના કોવિડના દર્દીઓને ઓક્સિજનનો જથ્થો અવિરતપણે મળી રહેશે. આમ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખૂબ જ ઉપયોગી આ પીએસસી ઓક્સિજન પ્લાન્ટ નજીકના દિવસોમાં કાર્યરત થવાની સાથે તેનો લાભ મળી રહેશે. નર્મદા જિલ્લાના દેવલિયા ગામ ખાતેથી બોગસ અને દીગરી વગરનો ઝોલા છાપ તબીબ ઝડપાયો હોવાનો બનાવ બન્યો હતો. બોગસ તબીબ ઝડપાવા અંગેના આ બનાવની વિગત જોતા નર્મદા જિલ્લાના દેવલિયા ગામના લોકોની ફરિયાદના આધારે તિલકવાડાના પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MI શેખને બાતમી મળતા સરકારી ડોક્ટરને સાથે રાખીને દેવલિયા ગામ ખાતે ખાનગી દવાખાનું ચલાવતા પરપ્રાંતીય બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો હતો. બોગસ તબીબનું નામ સુભાષચંદ્ર મલિક, હાલ રહેવાસી દેવલિયા, ચોકડીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન વગર બીમાર દર્દીને તપાસીને એલોપેથી દવા અને ઇન્જેક્શન આપતો હતો. બોગસ તબીબ પાસેથી ₹37,500 કરતાં વધુ કિંમતની દવા જપ્ત કરવામાં આવી હતી. પોલીસે બોગસ તબીબની અટક કરી વધુ તપાસ શરૂ કરી હતી. વીજ તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર 11 કેવી હોસ્ટેલ ફીડરનું સમારકામ કરવાનું હોવાથી આ ફીડરમાંથી અપાતો વીજ પુરવઠો 7 જૂનના રોજ સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી બંધ રહેશે. વીજ તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર 11 કેવી હોસ્ટેલ ફીડરનું જરૂરી સમારકામ કરવાનું છે, જેથી 7 જૂનના સોમવારે સવારે 8 થી બપોરના 3 વાગ્યા સુધી હોસ્ટેલ ફીડર પરથી અપાતો વીજ પુરવઠો આપી શકાશે નહીં. હોસ્ટેલ ફીડરમાંથી અપાતા વીજ પુરવઠામાં હોસ્ટેલ ગ્રાઉન્ડ, સ્ટેટ બેંક, દાઉદી શોપિંગ સેન્ટર, શ્રી હાઇટ સંકુલ, ગીતા પાર્ક સોસાયટી, સિવિલ હોસ્પિટલ, પુનિતનગર, બંધન બેંક, શ્રી અંબે રેસિડેન્સી, રિલાયન્સ મોલ, હિતેશનગર, કૃષ્ણનગર, નવી વસાહત, એમ પટેલ પેટ્રોલ પંપ, બેંક ઓફ બરોડા, ફલશ્રુતિ સોસાયટી તથા આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે. વીજ તંત્ર દ્વારા જણાવ્યા મુજબ સમારકામ પૂર્ણ થયે ગમે ત્યારે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, તેની તમામે નોંધ લેવી એમ જણાવાયું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
सिटी बस रेलवे स्टेशन विस्तार में क्या उभी राखवी एनी जटिल समस्या। सिटी बस ना कर्मचारी और रिक्शा चालको आमने सामने। दीवाल तोड़वामां आवता रिक्शा चालकों की लागणी दुभाई। सर्कल नानू करवामां आवे तो सिटी बस नी पार्किंग नी समस्या नो अंत आवे। वालियाना करसाड़ गामनी सीममांथी विदेशी दारूनो जत्थो झड़पायो। बूटलेगर फरार। वालिया पोलीसे रूपया 3,25,000 नो विदेशी दारूनो जत्थो कब्जे कर्यो। અંકલેશ્વરના નવા હરિપુરા ગામે 35 લાખના બે પ્રકલ્પના કામોનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ 14 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું। પ્રાથમિક શાળામાં સાયન્સ લેબ અને પુસ્તકાલયને ખુલ્લું મુકાયું। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી નિહાળીશું અન્ય સમાચાર। ત્યાં સુધી સિટી ન્યૂઝને રજા આપશો। નમસ્કાર।